આજે જાહેર થયેલા ધોરણ બાર સામાન્ય પ્રવાહના પરિણામમાં કાયમ છેલ્લા ક્રમાંકે રહે તો છોટાદેપુર જિલ્લો નેવું પોઈન્ટ ટકા પરિણામ સાથે રાજ્યમાં દસમા ક્રમાંકે આવ્યો છે આજે ધોરણ બાર સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું છે જેમાં રાજ્યનો સરહદી અને આદિવાસી વિસ્તારનો અને કાયમ બોર્ડની પરીક્ષાના પરિણામોમાં છેલ્લે રહેવાની છાપ ધરાવતો છોટાદેપુર જિલ્લો નેવું પોઈન્ટ અઠ્ઠાવન ટકા પરિણામ સાથે રાજ્યમાં દસમા ક્રમાંકે આવ્યો છે વર્ષ બે હજાર સત્તરમાં છોટાદેપુર જિલ્લાનું પરિણામ માત્ર એકત્રીસ પોઈન્ટ ચોપન ટકા હતું ત્યારે ઓછા પરિણામને લઈને જવાબદાર તમામ પરિબળોને તંત્ર અને શિક્ષણ વિભાગ દ્વારા એ પછી દૂર કરવામાં આવે જેના પરિણામ સ્વરૂપે બોર્ડની પરીક્ષાના પરિણામોમાં ઉત્તરોઉત્તર સુધારો વધારો થઈ આ વર્ષે નેવું પોઈન્ટ અઠાવન ટકા સુધીનું પરિણામ લાવવામાં તંત્ર શિક્ષણ વિભાગને સફળતા મળી છે સાથે જ વિજ્ઞાન પ્રવાહની જેમ સામાન્ય પ્રવાહમાં પણ બેટી બચાવો બેટી પઢાવોનું સૂત્ર સાર્થક કરતા જિલ્લામાં પ્રથમ ત્રણ ક્રમાંકે વિદ્યાર્થીનીઓએ મેદાન માર્યું છે મેળવી જિલ્લામાં પ્રથમ ક્રમાંકે જ્યારે મનસુરી રૂહિનબાનું આરીફભાઈ એકાણું પોઈન્ટ સત્તાવન ટકા મેળવી બીજા ક્રમાંકે અને કુરેશી જોફીન બાનું ફારૂકભાઈ નેવ્યાસી પોઈન્ટ છ્યાસી ટકા મેળવી ત્રીજા ક્રમાંકે રહી છે જિલ્લાના કુલ આઠ કેન્દ્રો પૈકી સૌથી વધુ પરિણામ અઠ્ઠાણું પોઈન્ટ તેત્રીસ ટકા ભેસવાહી કેન્દ્રનું જ્યારે સૌથી ઓછું ત્યાંસી પોઈન્ટ પંચ્યાસી ટકા છોટાઉદેપુર કેન્દ્રનું આવ્યું છે નગર દ્વારા ધોરણ બાર સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું જેમાં છોટાઉદેપુર જિલ્લાનું પરિણામ નેવું પોઈન્ટ અઠ્ઠાવન ટકા આવેલું છે અને જે રાજ્ય કક્ષાએ આપણો જિલ્લો દસમા ક્રમે આવેલો છે આ પરિણામમાં જિલ્લામાં પ્રથમ ત્રણેય ક્રમાંકે આવેલ તમામ દીકરીઓ છે જેમાં પ્રથમ નંબરે પાવીજેતપુર તાલુકાની બિહાર શાહ સાર્વજનિક હાઈસ્કૂલની દીકરી છે તેમજ બીજા અને ત્રીજા ક્રમાંકે ખત્રી વિદ્યાલય બોડેલીની બંને દીકરીઓ છે પરિણામ છેલ્લા ત્રણ વર્ષનું જોઈએ તો માર્ચ બે હજાર વીસમાં પરિણામ બોતેર પોઈન્ટ એક્યાસી ટકા હતું માર્ચ બે હજાર એકવીસમાં માસ પ્રમોશન આપવામાં આવેલું હતું અને બે હજાર બાવીસમાં આપણે નેવું પોઈન્ટ અઠ્ઠાવન ટકા પરિણામ લાવેલા છે જે ધીમે 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 પરિણામમાં સુધારો થતો આપણને જોવા મળે છે પરિણામમાં સુધારા લાવવા માટે પરીક્ષાના એક મહિના અગાઉ અમે એક આચાર્ય ચિંતન શિબિરનું આયોજન કરેલું જેમાં પરિણામ શું ખૂબ જ ટૂંકા ગાળાની અંદર પરિણામ કઈ રીતે સારું લાવી શકીએ તે બાબતના મુદ્દાઓની ચર્ચા કરી હતી પરીક્ષાના અંત સુધી દરેક શાળા કક્ષાએ દરેક વિદ્યાર્થીઓને પેપર લખાવવાનો મહાવરો કરાવવામાં આવેલો હતો તેમજ છેલ્લા બે ત્રણ વર્ષની અંદર દરેક શાળાની અંદર મહત્તમ શિક્ષકોની ભરતી થઈ ગયા હોવાથી નિયમિત શિક્ષકોનો લાભ પણ વિદ્યાર્થીઓને મળ્યો છે કોરોના દરમિયાન છોટાઉદેપુર જિલ્લાના અત્યંત અંતરિયાળ અને ગ્રામ્ય વિસ્તારોની અંદર જે ઓનલાઈન શિક્ષણ શક્ય નહોતું શાળા બંધ હતી તે દરમિયાન આપણા શિક્ષકો દરેક ફળિયા સુધી પહોંચ્યા છે અને દરેક વિદ્યાર્થીઓને વ્યક્તિગત માર્ગદર્શન આપ્યું છે આ બધા કારણોને લીધે પરિણામમાં આપણને સુધારો જોવા મળી રહ્યો છે અને હું આશા રાખું રેહાન પટેલ જીટીવી ન્યૂઝ છોટાઉદેપુર